યસ ગુડ મોર્નિંગ. બાળકો અવાજ સંભળાય છે ને બરાબર? હા સર, કમ્પ્લીટ સંભળાય. હા હા, ઓકે, તો આપણે ચાલુ કરીએ. તો લાસ્ટ પીરિયડમાં આપણે માંગ વિશ્લેષણ નું મહત્વ આ અંગેની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા. ને આપણે જોયું તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુની માંગને અસર કરતા પરિબળો કયા છે, માંગના અથવા તો પેઢીના વિચારને જે અસર કરતા પરિબળો છે એ કયા કયા છે એ શોધી, અને જે દરેક પરિબળ છે એ દરેક પરિબળ આપણે એમ કહીએ કે પેઢીની માંગને કેટલું અસર કરે છે એનું માપન કરવું. સાથે સાથે આપણે એમ કહીએ કે વસ્તુ વેચાણ વધારવા માટે પેઢી દ્વારા જે વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે, વસ્તુની ગુણવત્તામાં પરિવર્તન કરવામાં આવે છે, તો આપણે એમ કહી શકીએ કે એને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પેઢી જે વસ્તુ બનાવે છે એની ભવિષ્યમાં કેટલી માંગ રહેશે, એટલે કે માંગ આગાહી કરવી, જેને આપણે માંગનો વર્તારો કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ બધાનો જે સમગ્રતયા અભ્યાસ, એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા પણ આવી જાય, માંગ આગાહી કરવાની અલગ અલગ પદ્ધતિઓ પણ આવી જાય, માંગની જાહેરાત સાપેક્ષતા આવી જાય, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા આવી જાય, આ તમામ પ્રકારની જે સાપેક્ષતાઓ છે તે એનું માપન કિંમતમાં કરવામાં આવતું પરિવર્તન, એની માંગ પર કેવી અસર, પેઢીના વેચાણ પણ કેવી અસર. તો આપણે એમ કહીએ કે આના માટે જે કંઈ પણ સંચાલક દ્વારા અભ્યાસ કરવામાં આવે છે એ સમગ્રને આપણે માંગ વિશ્લેષણ કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણયકરણ કે ભાવિ આયોજનની પ્રક્રિયા કરતો હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગ વિશ્લેષણનું એના માટે બહુ મહત્વ છે કે ભાઈ, એક તો લાંબા ગાળાનું એને કંઈક આયોજન કરવું હોય તો લાંબા ગાળાના આયોજનમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બધા જ સાધનો અસ્થિર બને છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે લાંબા ગાળાનું આયોજન કરવાનો મતલબ એવો થાય કે દરેક પ્રકારના જે ઉત્પાદનના સાધનો છે એ દરેક પ્રકારના ઉત્પાદનના સાધનોને મૂડીરોકાણ અર્થે સંયોજવા. તો આપણે એમ કહી શકીએ કે આ પ્રકારના જે લાંબા ગાળાના આયોજન છે કે નવો પ્લાન્ટ બનાવવો, નવી જગ્યાએ સ્થળ પસંદગી કરવી, પ્લાન્ટનું વિસ્તરણ કરવું, ઉત્પાદનના સાધનો એકત્ર કરવા,
આ બધા જે નિર્ણયો લેવામાં આવે છે તેમાં જો માંગ વિશ્લેષણથી જો સંચાલક અવગત હોય, જાણકાર હોય, તો આપણે એમ કહી શકીએ કે સંચાલકીય નિર્ણયકરણની જે પ્રક્રિયા છે એ યોગ્ય રીતે થાય. બીજું આપણે જોયું તે પ્રમાણે કે બીજું જે માંગ વિશ્લેષણનો જે હેતુ છે તે આપણને ખબર છે તે પ્રમાણે કે જ્યારે સંચાલક છે તે ઉત્પાદન અંગેના કે ખર્ચ અંગેના કે નફા અંગેના જે કંઈ પણ ટૂંકા ગાળાના નિર્ણયો લેતો હોય, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્યારે ખાસ કરીને ચાલુ બજારની જે માંગ છે, પ્રવર્તમાન માંગ છે, એનો અંદાજ એ સંચાલકે પ્રાપ્ત કરવો પડતો હોય છે. તો આપણે એમ કહી શકીએ કે તેમાં પણ માંગ વિશ્લેષણનું એક મહત્વ છે, એની અગત્યતા છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકે પોતે જે વસ્તુ બનાવે છે એમાં નવીનીકરણ કરવું હોય, એમાં આપણે એમ કહીએ કે વૈવિધ્યકરણ કરવું હોય, અથવા તો આપણે એમ કહીએ કે નવી જે વસ્તુ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવી હોય, બજારમાં નવી મૂકવી હોય, તો આપણે એમ કહીએ કે એના માટે પણ માંગ વિશ્લેષણ એ સંચાલક માટે ખૂબ અગત્યની બાબત બની જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલક ક્યારે પણ એવું માનીને બેસી શકતો નથી કે ભાઈ ચાલો આપણી જે વસ્તુ છે એ આપણી વસ્તુ જે બજારમાં આપણે એમ કહીએ છીએ કે એક વખત ચાલુ કરી હોય, મૂકી હોય, અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે હવે આપણે બીજો કોઈ પ્રયત્ન એમાં કરવો નથી, લોકપ્રિય થઈ ગયેલી છે, લોકોએ એને સ્વીકારી લીધેલી છે, એટલે પોતે જે વસ્તુ બજારમાં મૂકે છે, ઉત્પાદિત કરીને લોકો સ્વીકારી લેશે, એવા કોઈ ભ્રમમાં રહેવું ન જોઈએ સંચાલકે ખાસ કરીને. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની વસ્તુ ગમે તેટલી સારી ગુણવત્તાવાળી હોય, છતાં પણ આપણે એમ કહીએ કે વસ્તુની માંગને અસર કરનારા ઘણા બધા પરિબળો હોય. એક જ પરિબળ કે બે પરિબળ નથી, અસંખ્ય પરિબળો એવા હોય છે કે જે વસ્તુની માંગને અસર કરે છે. એટલે આપણે એમ કહીએ કે માંગ વિશ્લેષણ પોતે વસ્તુ જે બનાવે છે એની માંગને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે એ બધાનો એણે તાગ મેળવવો પડે, કે પરિબળમાં પરિવર્તન આવે એટલે પેઢીની વસ્તુની માંગમાં એક ચોક્કસ રીતે આપણે એમ કહીએ કે પરિવર્તન આવતું હોય, તો એનાથી એણે સતત અવગત રહેવાનું છે, એણે સતત જાગૃત રહેવાનું છે સંચાલકે. તો એ જાગૃત રહે અને પોતાના જે કંઈ પણ ભાવિ આયોજન અંગેના નિર્ણય છે, વર્તમાન સમયનું આયોજન છે, વર્તમાન સમયની જે નિર્ણયકરણની પ્રક્રિયા છે એ ત્યારે જ વ્યવસ્થિત રીતે કરી શકે કે જ્યારે એ માંગ વિશ્લેષણના દરેક પાસાથી અવગત હોય, જાણકાર હોય. આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ પેઢીની જે ઉત્પાદન શક્તિ છે એ પેઢીની ઉત્પાદન શક્તિ ખાલી એટલું બતાવે કે મેક્સિમમ ઉત્પાદન એ પ્લાન્ટ કે આપણે એમ કહીએ કે ફેક્ટરી જે છે તે મેક્સિમમ આટલા એકમોનું સર્જન કરી શકે, પણ કેટલું કરવું જોઈએ એનો અંદાજો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી જે વસ્તુ બનાવે છે એની માંગ કેવી છે બજારમાં એના પર આધારિત હોય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણય લેતો હોય, કે ઉત્પાદન અંગેનો નિર્ણય હોય, કે ખર્ચ ફાળવણી અંગેનો નિર્ણય હોય, કે માલ સામાનના સંગ્રહ અંગેનો નિર્ણય હોય, કે જાહેરાત ખર્ચ અંગેનો નિર્ણય હોય, ક્યાં તો આપણે એમ કહીએ કે કોઈક વિદેશી
પેઢીની સાથેનો કોઈક આપણે એમ કહીએ કે સંલગ્ન નિર્ણય હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે માંગ વિશ્લેષણ સંચાલક માટે ખૂબ અગત્યનું છે. તો આપણે એમ કહીએ કે આનું મહત્વ જોયા પછી આપણે આગળના જે મુદ્દાની ચર્ચા કરેલી હતી તે કે માંગ એટલે શું, માંગનો અર્થ બરાબર. તો મને કોણ કહેશે કે ભાઈ માંગ એટલે શું? કોઈ કે એક જણો માઈક ઓન કરીને બોલો. અર્થશાસ્ત્રની પરિભાષામાં માંગ કોને કહેવાય? કોઈક રિપ્લાય આપો. હલો, હા બોલો, હા બોલો, હા બોલો, હા બોલો 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 યુવરાજભાઈ. અચ્છા હા બોલો બોલો. આપણે સિંધા સાહેબ નું ઘર ખરું ને, એનાથી ત્રીજું ઘર, હા એ જ લાઈનમાં, બાજુમાં સુમનભાઈ નું અને પછી ત્રીજું મારું. હા ઘરે છું, ઘરે છું. હા એક જ મિનિટ, એક બે મિનિટ જરા બાળકો હોલ્ડ કરજો. હા બે મિનિટ. ઓકે, તો મિત્રો આપણે આગળ ચાલીએ કે ભાઈ કોઈ પણ વસ્તુની માંગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય અર્થમાં વસ્તુની માંગ એટલે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થવાની ઈચ્છા હોવી અથવા તો જરૂરિયાત હોવી, તેને આપણે સાદી પરિભાષામાં માંગ કહીએ છીએ. ઓકે, પણ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રીય પરિભાષામાં માંગનો અર્થ થોડોક એના કરતા જુદો થાય છે. આપણે ગઈકાલે ગયા લેક્ચરમાં જોયું કે ભાઈ કોઈ પણ વસ્તુની ઈચ્છા હોવી અથવા તો જરૂરિયાત હોવી, પછી એ વસ્તુને ખરીદ કરવાની ખરીદ શક્તિ હોવી એટલે કે નાણું હોવું, અને ત્રીજી બાબત આપણે જોઈ તે પ્રમાણે કે એ વસ્તુ ખરીદ કરવાની તૈયારી હોવી. તો આપણે એમ કહીએ કે આ ત્રણે ત્રણ જે બાબતો છે એ જ્યારે સંતોષાય, આ ત્રણે ત્રણ શરતોનું જો પાલન થતું હોય તો આપણે એને
સાચા અર્થમાં એ ઈચ્છા નથી રહેતી, પણ એ ઈચ્છા અર્થશાસ્ત્રની ભાષામાં એને આપણે માંગ કહી શકીએ છીએ. તો આપણે ત્યાર પછી આપણે જોયેલું તે પ્રમાણે કે ભાઈ માંગનો જે ખ્યાલ છે તે કેવો છે, સાપેક્ષ ખ્યાલ છે, સંબંધિત ખ્યાલ છે. એટલે સાપેક્ષ ખ્યાલ છે, સંબંધિત ખ્યાલ છે, એનો મતલબ શું થાય કે જ્યારે પણ માંગ અંગેનું કોઈ પણ વિધાન આપણે રજૂઆત કરતા હોય વિધાનની, તો ત્યારે આપણે એમ કહી શકીએ કે એને એકલું નિરપેક્ષ રીતે માંગનો કોઈ આંકડો અંદાજી શકતા નથી અથવા તો બોલી શકતા નથી. કે ધારો કે આપણે એમ કહીએ કે મોટર કાર્ડની માંગ 1000 એકમની છે, તો આ જે વિધાન છે તે કેવું છે, તદ્દન ખોટું વિધાન છે આપણે એમ કહી શકીએ. મોટર કાર્ડની માંગ 1000 એકમની છે, તો આપણે પર્ટિક્યુલરલી જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ચોક્કસ કિંમત વસ્તુની, ચોક્કસ સમય, ચોક્કસ સ્થળ, ચોક્કસ પ્રમાણની એ વસ્તુની ગુણવત્તા, ગ્રાહકની આવક એ સ્થિર હોવી જોઈએ, ગ્રાહકની રુચિ પસંદગી ટેવમાં જ્યારે પણ આપણે આ માંગના વિધાનને સમજતા હોઈએ ત્યારે એમાં બદલાવ આવવો નહીં જોઈએ. તો આપણે અહીંયા જ્યારે પણ માંગનું કોઈ વિધાનને આપણે પ્રદર્શિત કરતા હોઈએ, બોલતા હોઈએ, ત્યારે આપણે કે ભાઈ આ જ વિધાનને જો આપણે એમ કહીએ કે થોડું ઘણું સુધારીને બોલીએ તો એ સ્વીકાર્ય બને. ધારો કે આપણે એમ કહીએ કે 2 લાખ રૂપિયાની કિંમતે કોઈ પણ કંપની, આપણે કોઈ પણ કંપની લઈ શકીએ, કે મારુતિ છે કે સિટી હોન્ડા છે, કોઈ પણ કંપની આપણે બોલી શકીએ કે ભાઈ 2 લાખ રૂપિયાની કિંમતે મારુતિ કંપનીની કોઈ પર્ટિક્યુલર આપણે એમ કહીએ કે જે મોડલ છે તેના મોડલના સંદર્ભમાં, મોડલ એટલે આપણે એમ કહીએ કે એની ગુણવત્તા એમાં આવી જાય, એ ગુણવત્તાના સંદર્ભમાં આપણે જે તે સ્થળ, તો કે ભાઈ ગુજરાતમાં આટલા એકમોની માંગ છે, તો આપણે એમ કહીએ કે આ રીતે જ્યારે પણ માંગ અંગેનું કોઈ વિધાન આપણે રજૂઆત કરતા હોઈએ ત્યારે આપણે એમ કહી શકીએ કે એને કિંમત છે, સમય છે, સ્થળ છે, ગુણવત્તા છે અને અન્ય જે પરિબળો છે, એની જે અવેજી વસ્તુઓ છે, એને અસર કરતી જે પૂરક વસ્તુઓ છે, એના ભાવમાં આપણે એમ કહીએ કે કોઈ બદલાવ નથી, એ રીતે આપણે એનું વિધાન એ આપવું પડે. ત્યાર પછી આપણે જોઈ ગયેલા તે પ્રમાણે કે માંગના પ્રકારો, કે ભાઈ આપણે માંગના પ્રકારો વિશેની ચર્ચા કરતા હતા લાસ્ટ પીરિયડમાં, અને પછી ત્યાંથી આપણે અટકેલા હતા. તો કે ભાઈ માંગના પ્રકારોમાં ખાસ કરીને 6 જેટલા પ્રકારો છે. આપણે જોઈ ગયા તે પ્રમાણે કે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓની માંગ, નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓની માંગ, ત્યાર પછી આપણે જોયું વ્યુત્પન્ન માંગ અને સ્વતંત્ર માંગ. એટલે આપણે એમ કહીએ કે પરોક્ષ માંગ અને પ્રત્યક્ષ માંગ, બીજા અર્થમાં જો આપણે કહેવું હોય તો. પછી આવે છે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ, અને સમગ્ર બજારની માંગ અને બજારના કોઈક ભાગની માંગ, અને છેલ્લો જે પ્રકાર છે એ છે ટૂંકા ગાળાની માંગ અને લાંબા ગાળાની માંગ. તો મિત્રો, આપણને ખબર છે તે પ્રમાણે પહેલો જે પ્રકાર આપણે ઘણો ચર્ચા કરી એની, કે ભાઈ વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓની માંગ. આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદકીય વસ્તુઓની માંગ,
વપરાશી વસ્તુને આપણે કહીએ છીએ ઉપભોગ વસ્તુઓની માંગ, અથવા તો બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો જેને આપણે વપરાશકર્તાઓની માંગ પણ કહીએ છીએ, અથવા તો ઉપભોક્તાઓની માંગ એવો શબ્દ પ્રયોગ પણ આપણે કરી શકીએ છીએ. તો કે ભાઈ આપણે એમ કહી શકીએ કે જે વસ્તુઓ કે સેવાનો આપણે એમ કહી શકીએ કે અંતિમ વપરાશ માટે ઉપયોગ કરાતો હોય તેવી વસ્તુઓની જ્યારે માંગ થતી હોય તો તેને આપણે અંતિમ વપરાશની માંગ અથવા તો વપરાશની માંગ કહીએ છીએ, વપરાશી વસ્તુઓની માંગ કહીએ છીએ. આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુઓની જે માંગ છે એ વપરાશી વસ્તુઓની માંગના પાછા બે પેટા પ્રકાર આપણે પાડી શકીએ. તો કે ભાઈ નાશવંત વપરાશી વસ્તુઓની માંગ અને ટકાઉ વપરાશી વસ્તુઓની માંગ. આપણે રોજબરોજ આપણે જોઈએ છીએ, આપણે ઘણો બધો અનુભવ કરીએ છીએ, ડેઈલી આપણે ઘણી બધી વસ્તુઓનો વપરાશ કરીએ છીએ. તો એમાં એ વપરાશી જે વસ્તુઓ છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના બે પ્રકાર પડે છે, ટકાઉ ને નાશવંત. તો કે ભાઈ આપણે દરરોજ દૂધનો ઉપયોગ કરીએ છીએ, આપણે દરરોજ શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ, દરરોજ આપણે અલગ અલગ ધાન્યના લોટનો વપરાશ કરીએ છીએ, સિંગતેલ કે કપાસિયા તેલનો ખાદ્ય તેલનો વપરાશ કરીએ છીએ, સાબુ છે, શેમ્પુ છે, કોપરેલ છે, કપડા છે, આપણે ઘણી બધી વસ્તુઓ, ઇવન આપણે જે મકાનમાં રહીએ છીએ મકાનનો પણ આપણે વપરાશ કરીએ છીએ, વાહન છે વાહનનો વપરાશ કરીએ છીએ, ઘણી બધી વસ્તુઓ જે આપણે એમ કહીએ ને એ રોજબરોજ આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, વપરાશ કરીએ છીએ. આપણે એમ કહીએ કે આ જે રોજબરોજ જે આપણે વપરાશ કરીએ છીએ એમાં અમુક વસ્તુ એવી હોય છે કે એનો એક જ વખત ઉપભોગ થાય તો તેને આપણે નાશવંત વપરાશી વસ્તુઓ કહીએ છીએ, અને ઘણી વસ્તુ એવી છે કે એની સેવાનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? એની સેવાનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, ઘણી બધી વખત એનો ઉપયોગ કરીએ છીએ આપણે, એટલે એને સેવાઓનો આપણે ઘણા લાંબા સમય સુધી ઉપયોગ કરીએ છીએ. તો એવી વસ્તુઓને આપણે ટકાઉ વપરાશી વસ્તુઓ કહીએ છીએ, એવી વસ્તુઓને આપણે શું કહીએ છીએ? ટકાઉ વપરાશી વસ્તુઓ કહીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે દાખલા તરીકે દૂધ છે, ચોકલેટ છે, મીઠાઈ છે, શાકભાજી છે, ખાદ્ય તેલો છે, વીજળી છે, વીજળી, આ બધી વસ્તુઓ કેવી છે? નાશવંત વપરાશી વસ્તુઓ છે. જ્યારે ટકાઉ વપરાશી વસ્તુઓમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને આપણે ઘરમાં ટ્યુબલાઇટ છે, વીજળીનો બલ્બ છે, રેફ્રિજરેટર છે, ટીવી છે, સીલિંગ ફેન છે, ટેબલ ખુરશી છે, પલંગ છે, સોફા છે, આ બધી જે વસ્તુઓ છે તેને આપણે શું કહીએ છીએ? ટકાઉ વપરાશી વસ્તુઓ, કારણ કે એક જ વખત એનો ઉપયોગ કરીને આપણે નાખી નથી દેતા એને, ઘણી બધી વખત આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, બીજી જે બીજા પ્રકાર જે આપણે મુખ્ય પ્રકાર જેને આપણે કહીએ તે એ છે ઉત્પાદક વસ્તુઓની માંગ. હવે ઉત્પાદક વસ્તુઓની માંગ એટલે જે વસ્તુઓ અન્ય વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી હોય. જો અહીંયા શબ્દ બરાબર ને શબ્દને બરાબર પકડજો, જે વસ્તુઓ આપણે એમ કહીએ કે જે વસ્તુઓ અન્ય વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી હોય, બરાબર, તો તેવી વસ્તુને આપણે ઉત્પાદકીય વસ્તુની માંગ કહીએ છીએ. અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે એને ઉત્પાદકોની વસ્તુઓ પણ કહેવામાં આવે છે, કારણ કે પ્રોડ્યુસર્સ ગુડ્સ, ઉત્પાદકો એનો વપરાશ કરે છે. તો જે રીતે આપણે વપરાશી વસ્તુઓના બે પેટા વિભાગ પાડેલા હતા એ જ રીતે આપણે ઉત્પાદકીય વસ્તુઓના પણ બે પેટા વિભાગ પાડી શકીએ. તો કે ભાઈ નાશવંત ઉત્પાદકીય વસ્તુ
આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ફેક્ટરીઓ ચાલે છે, ઉત્પાદકો જે કારખાના ચલાવે છે, સંચાલકો જે કંઈ પણ આપણે એમ કહીએ કે પોતાના એકમો ચલાવે છે, તો આપણે જોઈએ છીએ કે એમાં કાચો માલ સામાન વાપરે છે લોકો. એ જ રીતે બળતણ તરીકે કોલસો વાપરતા હોય, બળતણ તરીકે લાકડું વાપરતા હોય, વીજળી હોય, ગેસ હોય, ડીઝલ હોય, ઓઇલ હોય, પેટ્રોલ હોય, કેરોસીન હોય. તો આપણે એમ કહીએ કે આવી જે ઉત્પાદક વસ્તુ છે, કારણ કે એના દ્વારા આપણે એમ કહીએ કે પ્લાન્ટની અંદરના મશીનો ચાલે, જે બોઈલરો છે તે ચાલે આપણે એમ કહીએ, અને એના દ્વારા આપણે એમ કહીએ કે કાચા માલમાંથી તૈયાર માલના રૂપાંતરણની ઉત્પાદનની પ્રક્રિયા થાય. તો આવી જે વસ્તુઓ છે તેને આપણે નાશવંત ઉત્પાદકીય વસ્તુઓ કહીએ છીએ. બીજી જે આપણે એમ કહીએ કે ટકાઉ ઉત્પાદકીય વસ્તુઓની માંગ, તો ભાઈ પહેલા તો આપણે ટકાઉ ઉત્પાદકીય વસ્તુઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મશીનો છે, બરાબર, યંત્રો જેને આપણે કહીએ છીએ, અલગ અલગ પ્રકારના જે મશીનો છે તે, ઇવન આપણે એમ કહીએ કે જે પ્લાન્ટનું મકાન છે તે, બરાબર, આખું જે પ્લાન્ટનું મકાન છે તે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણા બધા ઓજારો, ઓકે. એ જ રીતે જો આપણે એમ કહીએ કે ફેક્ટરીમાં જો આપણે એમ કહીએ કે સંદેશા વ્યવહારના કોઈ સાધનો હોય, તો એ જ રીતે આપણે એમ કહીએ કે ફેક્ટરીની અંદર જે કોમ્પ્યુટર છે તે, જો આપણે ઘરમાં કોમ્પ્યુટર વાપરતા હોઈએ અને માત્ર આપણે એનો જો બીજો ખાલી ઉપયોગ કરતા હોઈએ તો એને આપણે ઉત્પાદક વસ્તુ નહીં કહીએ, પણ ફેક્ટરીની અંદર જો આપણે એમ કહીએ કે મશીનોનું જો ઓટોનોમાઇઝેશન અથવા તો જે આપણે એમ કહીએ કે આખું સ્વયં સંચાલિત જો ઓર્ગેનાઇઝેશન જો કોમ્પ્યુટર થ્રુ જતું હોય, તો આપણે એમ કહી શકીએ કે કોમ્પ્યુટર પણ એ ઉત્પાદક વસ્તુમાં આવે, અને એ પણ ટકાઉ ઉત્પાદક વસ્તુમાં આવે, કારણ કે એક જ વખત એનો વપરાશ નથી થતો, વારંવાર એનો વપરાશ થાય છે. તો આપણે એમ કહીએ કે ઓજારો છે, પછી મશીનો છે, પ્લાન્ટનું મકાન છે, અંદરનો આપણે એમ કહીએ કે કાયમી સ્ટાફ છે, આ બધા જે છે તેને આપણે ઉત્પાદક વસ્તુઓ, ટકાઉ ઉત્પાદક વસ્તુઓ કહીએ છીએ. ઓકે, આટલો બેઝિક આપણે સ્ટ્રક્ચર જાણ્યા પછી કે વપરાશી વસ્તુ કોને કહેવાય, નાશવંત કોને કહેવાય, ટકાઉ વપરાશી વસ્તુ કોને કહેવાય, ઉત્પાદક વસ્તુ કોને કહેવાય, નાશવંત ઉત્પાદક વસ્તુ કોને કહેવાય, ટકાઉ ઉત્પાદક વસ્તુઓ કોને કહેવાય, આટલા આપણે પ્રકાર અને પેટા પ્રકાર જાણ્યા પછી હવે ખૂબ અગત્યનું સંચાલક માટે છે. અહીંયા મહત્વનું છે કે સંચાલક જ્યારે આપણે એમ કહીએ કે નિર્ણયો લેતો હોય, ત્યારે એણે આ બંને પ્રકારની વસ્તુઓની માંગ અને એના જે પેટા પ્રકારો છે એની માંગથી એણે વાકેફ રહેવું પડે, પહેલું તો બેઝિકલી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશી વસ્તુઓ ખરીદનારા લોકો જુદા છે, પછી ઉત્પાદકીય વસ્તુ ખરીદનારા લોકો જુદા છે. વપરાશી વસ્તુઓની માંગને કે અસર કરતી માંગને અસર કરતા જે પરિબળો છે, માંગને નક્કી કરતા પરિબળો છે, તે ઉત્પાદક વસ્તુઓની માંગને નક્કી કરતા પરિબળોથી અલગ છે. તો આપણે જાણીએ છીએ કે અસંખ્ય પેઢીઓ કામ કરતી હોય કોઈ પણ અર્થતંત્રમાં, કોઈ પણ બજારમાં, તો આપણે એમ કહીએ કે અલગ અલગ પેઢીઓ હોય. આપણે એમ કહીએ ને કે ઉત્પાદકીય વસ્તુઓ ઉત્પાદન કરતી પેઢીઓ કેવી હોય, અલગ અલગ. આપણે જોઈએ બજારમાં આપણે નીકળીએ એટલે આપણને ખબર પડે કે કોઈ સાબુ બનાવતી હોય, તો કોઈ વેફર બનાવતી હોય, તો કોઈક આપણે કપડાં બનાવતી હોય, તો કોઈક મશીન બનાવતી હોય, કોઈ ટ્રક બનાવતી હોય, કોઈ મોટર કાર બનાવતી હોય, કોઈ બેટરીના સેલ બનાવતી હોય, કોઈ ટીવી બનાવતી કંપની હોય, કોઈ કોમ્પ્યુટર બનાવતી કંપની હોય, મોબાઈલ બનાવતી કંપની હોય. તો આપણે એમ કહીએ કે બજારમાં આપણે અનેક પ્રકારની વસ્તુઓ બજારમાં જોઈએ છે. તો આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુઓની માંગ અને ઉત્પાદક વસ્તુઓની માંગ છે એને આપણે
ત્રણ રીતે અલગ રીતે જોઈ શકીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઉત્પાદક વસ્તુઓ છે તે એ ખરીદનારાઓ કોણ છે? તો કે ધંધાદારી વ્યક્તિઓ છે. એ કેવા વ્યક્તિઓ છે? તો કે ભાઈ ઉત્પાદક વસ્તુ એ આપણે પહેલા વ્યાખ્યા કીધી તે પ્રમાણે કે ઉત્પાદક વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જે અન્ય વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉપયોગી છે. તો આપણે એમ કહીએ કે અન્ય વસ્તુનું ઉત્પાદન કરનારા કોણ છે? તો કે ઉત્પાદક ઉત્પાદકો છે, સંચાલકો છે. તો આપણે એમ કહીએ કે ધંધો કરનાર વ્યક્તિઓ છે, ધંધાર્થીઓ છે. આપણે એમ કહીએ કે આવો જે ધંધો કરનાર વ્યક્તિઓ છે તે જ્યારે પણ ઉત્પાદક વસ્તુઓની ખરીદી કરે છે ત્યારે એ વસ્તુની ગુણવત્તાને બરાબર ચકાસે છે અને ગુણવત્તા પ્રમાણે એ કિંમત છે કે કેમ એનો પણ તપાસ કરે છે. એ મશીન હોય, કાચો માલ સામાન હોય, કે પછી મશીનોના ભાગ હોય, કે બળતણ હોય, બધી ક્વોલિટી જોઈએ એની કે ભાઈ આ વસ્તુ ફેક્ટરી પોતાના માટે, કારણ કે એના દ્વારા એ બીજી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. એટલે બરાબર જોઈ, એ જોયા પછી એની કિંમત બરાબર છે કે નહીં એ પણ તપાસે. પછી એવું વિચારે કે આ જે વસ્તુ છે એની અવેજી વસ્તુઓ બજારમાં મળે છે કે નહીં. અવેજી વસ્તુઓ મળે છે તો કઈ કઈ જગ્યાએથી મળે છે, કઈ કિંમતે મળે છે, એની ગુણવત્તા કેવી છે, આ બધા જ પાસાથી એને ચકાસે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદક વસ્તુઓની માંગ ને નક્કી કરનારા કોણ છે? ધંધાર્થી વ્યક્તિઓ છે. એટલે બરાબર એની ક્વોલિટીને એ બરાબર ચકાસે છે પછી જ એની ખરીદી કરે છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પણ ખરીદી થતી હોય, એટલે આપણે એમ કહીએ કે એ સામાન્ય રીતે ધંધાર્થી ખરીદતા હોય, એટલે એને અસર કરતું પરિબળ કયું બને? તો કે ભાઈ અર્થતંત્રની જે વ્યાપાર, વાણિજ્ય, વૃદ્ધિ, વિકાસ, એ બજારનો અર્થતંત્રનો વૃદ્ધિ વિકાસ કેવો છે? અર્થતંત્ર તેજીમય અવસ્થામાં છે કે મંદીમય અવસ્થામાં છે? જો વેપાર ઉદ્યોગની પરિસ્થિતિ સારી હોય તો આપણે એમ જાણીએ કે ધંધાર્થી જે વ્યક્તિઓ છે, ધંધો કરનાર વ્યક્તિઓ છે, સંચાલકો છે, એ લોકો ઉત્પાદકીય વસ્તુઓની માંગ વધારે. એટલે આપણે એમ કહીએ કે વેપાર વાણિજ્યની જે સામાન્ય પરિસ્થિતિ છે એ કેવી છે એના પર એની ખરીદીનો નિર્ભર હોય. બીજું આપણે એમ કહીએ કે પણ એની અગેન્સ્ટમાં આપણે વિચારીએ કે જ્યારે વપરાશી વસ્તુઓ ખરીદનારો વર્ગ કોણ છે? તો કે ભાઈ આપણે મારા તમારા જેવા સામાન્ય લોકો છે. એ ખરીદીની બાબતમાં બહુ એક્સપર્ટ નથી હોતા, બહુ નિષ્ણાંત નથી હોતા. આપણે કોઈ પણ વસ્તુની આવશ્યકતા હોય એટલે આપણે બજારમાં જઈને ફરદેને લઈ આવીએ. આપણે બધી બહુ ઊંડી એમાં તપાસ નથી કરતા કે ભાઈ આ વસ્તુ હું અહીંયાથી લાવ્યો, એની જગ્યાએ બીજી 10 દુકાન ફરતે તો મને આની ઓલ્ટરનેટ અથવા તો હવે વસ્તુ મને મળી રહે. આપણે બહુ કિંમતની તુલના બી નથી કરતા કે લાવવું છે એટલે બજારમાં એક વખત નક્કી કરીએ તો બજારમાં જઈને ફટાક દઈને લઈ આવીએ આપણે. એટલે અવેજી વસ્તુઓની પ્રાપ્યતા કેટલી છે, કઈ કઈ જગ્યાએ મળે છે, બહુ આપણે એમ કહીએ કે બહુ રેર કેસના ગ્રાહકો એવા હોય. બાકી બહુ મોટાભાગના લોકોની ખરીદીની ટ્રેન્ડ કેવી હોય કે જરૂરિયાત હોય એટલે એ લઈ આવે. બીજું આપણે એમ કહીએ કે ક્વોલિટી બી બહુ નહીં જોતા ઘણી વખત. આપણે એમ કહીએ ને કે ભાઈ ગુણવત્તા અંગે બી પૂરતી માહિતી ધરાવતા નથી કે ભાઈ આની કરતા સારી વસ્તુ બજારમાં ઉપલબ્ધ છે કે કેમ. બીજું આપણે એમ કહીએ કે જ્યારે પણ વપરાશી વસ્તુના ખરીદનારાઓ છે તો એની ખરીદીમાં આપણે એમ કહીએ કે પોતાને ગમતી નહીં ગમતી બાબતોને ખાસ ધ્યાનમાં લે. તો મને આ કલર નથી ગમતો, મને આનો ટેસ્ટ આમ નથી ગમતો, બરાબર. ગમા અણગમાની જે લાગણી છે, ઘણી વખત આપણે એમ કહીએ કે જ્યારે વપરાશી વસ્તુની ખરીદી કરવા જતા હોય તો ફેશનનું પરિબળ બી કામ કરતું હોય એમાં કે ભાઈ પ્રવર્તમાન ફેશન કેવી છે એ પ્રમાણે વપરાશી વસ્તુની ખરીદી કરે, લોકોની ટેવ કેવી છે, બરાબર, એ પણ ધ્યાનમાં લઈ. અહીંયા કિંમત તફાવતો નહીં જોઈ,
કે દાખલા તરીકે બજારમાં ત્રણ ચાર કંપનીની છ મળતી હોય, ટાટા કંપનીની મળતી હોય, તાજ છાપ છાપ, પછી આપણે વાઘ બકરી મળતી હોય કે જીવરાજ મળતી હોય, તો આપણે એમ કહીએ કે ગ્રાહકો જે છે તે મોટે ભાગે કેવા છે કે ભાઈ એની જે ટેવ હોય, અભિરુચિ હોય, એ પ્રમાણે જે ખરીદી કરે. બાકી ભલે બીજી આપણે એમ કહીએ કે ચના ભાવ કિલોના ગમે તેટલા ઓછા હોય તો એ નહીં ખરીદે. એટલે અહીંયા આપણે કહીએ કે વપરાશી વસ્તુઓની ખરીદનારાઓ કિંમત તફાવતને પણ બહુ ધ્યાનમાં નથી લેતા. એની અભિરુચિ ને ટેવ એવી હોય એટલે એ ખરીદી લે. એટલે આપણે એમ કહીએ કે એને સાયકોલોજિકલ ફેક્ટર કહીએ. તો વપરાશી વસ્તુની જ્યારે ખરીદી થતી હોય ત્યારે હવે મનોવૈજ્ઞાનિક જે પરિબળો છે એ વધારે મહત્વનો ભાગ ભજવે છે. બીજો જે આપણે બંને વચ્ચેની માંગ વચ્ચેનો જે તફાવત છે તે અગત્યનો છે કે જ્યારે પણ ઉત્પાદકીય વસ્તુઓની ખરીદી થાય તો એની પાછળ એકદમ શુદ્ધ આર્થિક હેતુ છે. આર્થિક હેતુનો મતલબ હું કે ભાઈ ઓછામાં ઓછો ખર્ચ કરીને વધારે વધારે કમાવાનો હેતુ છે. ધંધાથી વ્યક્તિઓ છે, આપણે કહીએ કે પેઢી છે, તો પેઢી શું એક્ચ્યુઅલી કરે છે કે ભાઈ કાચો માલ ખરીદતી હોય તો એ ઓછામાં ઓછા ભાવનો કાચો માલ ખરીદે અને પછી એ તૈયાર કરેલો માલ ઊંચામાં ઊંચી કિંમતે વેચે. તો આને આપણે આર્થિક હેતુ કહીએ કે કંઈક નફો કમાવાનો હેતુ. તો ઉત્પાદક વસ્તુઓ જેટલી પણ હોય, એ મશીન હોય, મશીનના છૂટા ભાગ હોય કે કાચો માલ સામાન હોય કે બળતણ હોય, એમાં એનો શુદ્ધ હેતુ હોય. સસ્તામાં સસ્તું સારી ક્વોલિટી વાળું ક્યાંથી મળે એ રીતે એ પસંદ કરે. એટલે એની પાછળનો શુદ્ધ ખરીદીનો હેતુ નફો કરવાનો છે. એટલે આપણે એમ કહીએ કે આવી જે ઉત્પાદક વસ્તુ છે એની ખરીદી પર જાહેરાતની અસર ઓછી થાય છે, વિજ્ઞાપનની અસર બહુ ઓછી થાય ઉત્પાદક વસ્તુઓની પર. તમે જોઈ શકો છો આપણે બજારમાં ફરીએ છીએ તો આપણે થોડી અર્થશાસ્ત્રના વિદ્યાર્થી એટલે આપણે એ દ્રષ્ટિકોણથી બજારને મૂલવવાનું હવે ખાસ યાદ રાખવાનું. હવે ટીવાઈમાં તમે આવ્યા છો એટલે તમારે એ દ્રષ્ટિથી જોવાનું કે આપણને કાચા માલની જાહેરાત બહુ ઓછી જોવા મળે. કારણ કે એનો ખરીદનારો કોણ છે? તો કે ભાઈ ઉત્પાદક વર્ગ છે. ગમે તેટલી જાહેરાત કરે પણ એ જે ઉત્પાદક છે તે એના પ્રમાણે જ ખરીદી કરે. તો આપણે એમ કહીએ કે એની પાછળ શુદ્ધ આર્થિક હેતુ કામ કરે છે. જ્યારે આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુઓ જે છે એ વપરાશી વસ્તુની ખરીદી કોણ કરે છે? તો કે ભાઈ આપણી ખાસ કરીને આપણી જે જરૂરિયાત છે, આપણી જે ઈચ્છા છે એને પૂરી કરવા માટેની ખરીદી કરવામાં આવે છે. એટલે ઘણી વખત આપણે એમ કહીએ ને કે વિજ્ઞાપનની બહુ ગાઢ અસર થતી હોય. વિજ્ઞાપનની કેવી અસર થાય એના પર? વપરાશી વસ્તુઓ પર બહુ ગાઢ અસર થાય, ઊંડી અસર થાય. બરાબર છે ને? આપણે આપણા જીવનની ઘણી બધી એવી વસ્તુઓ છે કે એ આપણે એની જાહેરાત જોઈને આપણે ખરીદી કરતા હોઈએ છીએ. બરાબર, એ આપણે ઘણી એવી વસ્તુઓ છે કે આપણે જાહેરાતને લીધે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને ઠંડા પીણાઓની જાહેરાત આપણે જોઈએ છીએ કે એનાથી તાકાત આવી જાય છે, કે તમે ડુંગર પરથી પણ તમે બાઇક બીજા ડુંગર સુધી કુદાવી શકો છો. બરાબર, આપણી આપણી શું કરે છે? આપણી જે લાગણીઓ છે કે આપણી અંદરની જે તાકાત છે એને જાહેરાત દ્વારા છંછેડવામાં આવે. એટલે તમે એ વસ્તુ ખરીદવા માટે આપણે એમ કહીએ કે પ્રલોભાવ. ઓકે, ત્રીજી જે બાબત છે તે કે વપરાશી વસ્તુઓની જે માંગ થાય છે તે કેવી છે? સીધી માંગ છે, ડાયરેક્ટ ડિમાન્ડ છે, પ્રત્યક્ષ માંગ છે. કે આપણી લોકોની જરૂરિયાત વધી કે ભાઈ દાખલા તરીકે લોકોને બે ટાઈમ કે ત્રણ ટાઈમ ખાવાનું જોઈતું હોય તો શાકભાજીની જરૂરિયાત ઊભી થાય, ઘઉંની જરૂરિયાત ઊભી થાય. એટલે આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુની માંગ કરવાના છે, કરવાના નહીં કરવાના છે. માંગ સીધી માંગ છે, ચાલુ માંગ છે, પ્રત્યક્ષ માંગ છે.
ડાયરેક્ટ ડિમાન્ડ છે. જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદક વસ્તુઓની માંગ કેવી છે, તો કે વ્યુત્પન્ન માંગ છે, પરોક્ષ માંગ છે. એટલે આપણે એમ કહીએ કે પરોક્ષ માંગ છે, એટલે મેં કીધું તેમ કે ઉત્પાદકો જે વસ્તુ બનાવે છે એને ખરીદનારો વર્ગ હોય, એટલે અર્થતંત્રની જે વ્યાપાર વિષયક પરિસ્થિતિ છે જો તેજીમય હોય તો આપણે એમ કહીએ કે ઉત્પાદક વસ્તુઓની માંગ વધે, જો મંદી હોય તો આપણે એમ કહીએ કે ઉત્પાદક વસ્તુની માંગ એ ઘટતી જતી જોવા મળે છે. દાખલા તરીકે અત્યારે આપણે વાત કરીએ કે ભાઈ આ સમયગાળો એવો છે કે લોકો બને ત્યાં સુધી બજારમાં જવાનું ટાળે છે, તો અત્યારે સ્વાભાવિક છે આપણે એમ કહી શકીએ મંદી છે. એટલે આપણે એમ કહીએ કે મંદી અત્યારે છે આ મહામારીને લીધે, તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદક વસ્તુઓની માંગ ઓછી છે, કારણ કે ઓલ ઓવર બજારમાં જ ગ્રાહકો નથી. તો સ્વાભાવિક છે કે ભાઈ આવી જે ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની માંગ આપણે એમ કહીએ કે બજારમાં ઓછી હોય, કારણ કે વપરાશી વસ્તુની માંગ જ ઓછી છે ઓલરેડી. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે બેની જો તુલના કરીએ તો ઉત્પાદક વસ્તુઓની માંગ છે તેમાં બહુ મોટા પરિવર્તનો આપણને આવતા જોવા મળે છે. ત્યારે વપરાશી વસ્તુઓની માંગ છે તે કેવી હોય છે, મોટે ભાગે સ્ટેબલ હોય, બહુ આપણે એમ કહીએ કે બહુ પરિવર્તન નહીં આવે. તમે જો અત્યારે શાકભાજીની માંગ એટલી ને એટલી છે, ભલે લોકોની પાસે આવક ઓછી છે, છતાં પણ આપણે એમ કહીએ કે દૂધની માંગમાં બહુ ફેર નહીં પડતો, પછી શાકભાજીની માંગમાં બહુ ઘટાડો નહીં થતો. એ કેવી છે, ઓછી, એમાં બહુ ફેરફાર નહીં થાય. એક વખત બજારમાં તેજી પણ હોય, લોકોની આવક પણ વધે, પણ એની માંગ એટલી બધી વધતી નથી, લગભગ સેમ સ્ટેબલ રહે. બીજું આપણે જોયું તે પ્રમાણે કે ઘણી વખત જે વપરાશી વસ્તુઓ છે અને ઉત્પાદક વસ્તુઓ છે એને આપણે એ વસ્તુ ઉત્પાદક છે કે વપરાશી છે એ આપણે ત્યારે કહી શકીએ કે જ્યારે એનો વપરાશ કોણ કરે છે, શા માટે કરે છે. ગઈકાલે લગભગ આપણે થોડુંક જોઈ ગયેલા આ બાબતમાં કે ભાઈ કુટુંબ માટે જો ખાંડ નો વપરાશ થતો હોય તો એને આપણે વપરાશી વસ્તુઓ કહીએ છીએ. એ જ રીતે બિસ્કિટ બનાવનાર જે પેઢી છે, બેકરી વાળો છે, એ જ્યારે આપણે એમ કહીએ કે ખાંડનો વપરાશ કરે તો આપણે એમ કહીએ કે ખાંડ એ ઉત્પાદક વસ્તુ બને છે. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે સ્ટીલનો જો ઘરમાં વપરાશ થતો હોય, આપણે વાસણોનો ઉપયોગ કરીએ છીએ ઘરમાં, તો કે ભાઈ એ વપરાશી વસ્તુ છે. જ્યારે આપણે કોઈ વાહન બનાવવામાં કે પછી મશીન બનાવવામાં જો એનો ઉપયોગ થતો હોય તો એ ઉત્પાદક વસ્તુ છે. બીજું આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુઓ જે છે તેની માંગનો આધાર મોટે ભાગે ગ્રાહકની આવક પર છે. ખૂબ અગત્યનો બીજો તફાવત છે કે વપરાશી વસ્તુની માંગનો આધાર કોના પર છે, તો કે એને અસર કરતું પ્રભાવક જો પરિબળ હોય તો એ ગ્રાહકની આવક છે. જો ગ્રાહકની આવક જો વધતી હોય, બરાબર, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુની માંગ વધે. આવક જો વધતી હોય, દાખલા તરીકે આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં ખેડૂતો 60% જેટલા ખેડૂતો છે, તો આપણે એમ કહીએ કે વરસાદ અનુકૂળ હોય, વાતાવરણ અનુકૂળ હોય, આબોહવા અનુકૂળ હોય, કોઈ જાતનો રોગમાં જીવાત નહીં પડતી હોય કે કોઈ પણ જાતના અન્ય જો કોઈ પ્રોબ્લેમ નહીં હોય અને પાકનું જો આપણે કહીએ કે ઉત્પાદન વધારે થયું હોય, તો તેવા સંજોગોમાં ખેડૂતોની આવક વધે એટલે આપણે બજારમાં વપરાશી વસ્તુઓની માંગ આપણને વધતી દેખાય, કપડાની ખરીદી બજાર ધમધમતા આપણને દેખાય. તો આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુની માંગનો મુખ્ય આધાર કોના પર છે, તો કે ગ્રાહકની આવક પર છે. જ્યારે ઉત્પાદક વસ્તુઓની માંગનો આધાર કોના પર છે, તો કે ભાઈ ઉદ્યોગો જે આવી વસ્તુઓને સાધન તરીકે વાપરે છે તેના ઉત્પાદનના પ્રમાણ પર છે, કે ભાઈ એ લોકો કેટલી ડિમાન્ડ કરે છે. ઉત્પાદકીય વસ્તુની માંગનો આધાર કેટલો છે, તો કે ભાઈ ઉત્પાદકીય વસ્તુઓની માંગ એ અન્ય ઉપયોગોમાં કેટલો વધારો થાય છે તેના પર આધારિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે અન્ય ઉદ્યોગો કે જે
જેનું ઉત્પાદનનું પ્રમાણ છે એના પરથી આપણે એમ કહી શકીએ કે ઉત્પાદકીય વસ્તુઓની માંગ કેટલી રહેશે એનો આધાર બને છે. ઓકે, ત્યાર પછીનો જે આપણે એમ કહીએ કે લગભગ પહેલામાં આવી જ જાય છે પહેલા પ્રકારમાં, નાશવંત વસ્તુઓની માંગ અને ટકાઉ વસ્તુઓની માંગ. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે નાશવંત વસ્તુઓની માંગ એટલે કીધું તે પ્રમાણે કે પહેલી જ વખત વપરાશમાં ખલાસ થઈ જાય એવી વસ્તુઓની માંગને આપણે નાશવંત અથવા તો ઇંગ્લિશમાં એને આપણે પેરિસેબલ ગુડ્સ કહીએ છીએ અથવા તો બિન ટકાઉ વસ્તુઓ પણ કહેવામાં આવે છે. જ્યારે આવી નાશવંત કે બિન ટકાઉ વસ્તુઓની માંગ થતી હોય તો તેને આપણે નાશવંત વસ્તુઓની માંગ કહીએ છીએ. ધારો કે મેં કીધું તેમ કે ભાઈ દૂધ છે, શાકભાજી છે, બિસ્કિટ છે, ફળ છે, ખાદ્ય તેલો છે, અન્ય ખાદ્ય પદાર્થો છે, ઘી છે, સાબુ છે, પાવડર છે, બરાબર આ બધા જે છે કે જે નાશવંત વસ્તુઓ છે. પણ જે વસ્તુઓ આપણે એમ કહીએ કે લાંબા સમય સુધી ચાલી રહી, સેવા આપે, એની સેવાનો આપણે વારંવાર ઉપયોગ કરી શકતા હોય તો તેને આપણે ટકાઉ વસ્તુઓ કહીએ છીએ. રેડિયો છે, ટીવી છે, સાયકલ છે, વાહન છે, યંત્ર છે, ફર્નિચર છે, રેફ્રિજરેટર છે, કોમ્પ્યુટર છે, મકાન છે, આ બધી વસ્તુઓ કેવી છે કે સમયના લાંબા ગાળા સુધી એની સેવાનો લાભ લઈ શકીએ છીએ. એના પેટા પ્રકારો આપણે જોઈ ગયા છે આગળ પહેલા પ્રકારોમાં, એટલે એમાં આપણે બહુ આગળ એમાં ઊંડા નથી ઉતરતા કે નાશવંત વપરાશી વસ્તુઓ, નાશવંત ટકાઉ વસ્તુઓ, નાશવંત ઉત્પાદકીય વસ્તુઓ, ટકાઉ ઉત્પાદકીય વસ્તુઓ. આગળ જઈએ. હવે આપણે એમ કહીએ કે નાશવંત વસ્તુઓ અને જે ટકાઉ વસ્તુઓ છે તે આ બંનેનું જે વર્ગીકરણ છે, આ બંને વચ્ચેનો જે તફાવત છે એ સંચાલકોની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. આ બંને વચ્ચે, બંને જે પ્રકારની માંગ છે, નાશવંત વસ્તુઓની માંગ અને ટકાઉ વસ્તુઓની જે માંગ છે, એ બંને વચ્ચેનો તફાવત જે છે એ આપણે એમ કહીએ કે સંચાલકે જાણવો પડે. એનું મુખ્ય કારણ શું છે, કેમ જાણવો પડે? તો કે એના બંનેના નિર્ધારક પરિબળો જુદા જુદા છે. પહેલા તો આપણે એમ કહીએ બંનેના કેવા છે, નિર્ધારક પરિબળો જુદા જુદા છે. બીજું આપણે એમ કહીએ કે નાશવંત વસ્તુઓની જે માંગનું વિશ્લેષણ છે તેના કરતા ટકાઉ વસ્તુઓની જે માંગનું વિશ્લેષણ છે તે કેવું છે, બહુ અટપટું છે, વધારે જટિલ છે, આપણે એમ કહીએ ને કોમ્પ્લેક્સ છે આખું. કારણ કે આપણે જોયું તે પ્રમાણે કે નાશવંત વસ્તુઓ એવી વસ્તુઓ છે કે જેને સંબંધ છે પ્રવર્તમાન માંગ સાથે, સંબંધ છે કે ચાલુ બજારની જે માંગ છે તરત જરૂરિયાત ઈચ્છા ઊભી થાય એટલે એને સંતોષવા માટે એની માંગ થાય છે. અને આપણે એમ કહીએ કે નાશવંત વસ્તુની માંગ એ વર્તમાન સંજોગો પર આધારિત છે. વર્તમાન સંજોગો જો આપણે એમ કહીએ કે અનુકૂળ હોય તો નાશવંત વસ્તુઓની માંગ વધે, વર્તમાન સંજોગ જો પ્રતિકૂળ હોય તો આપણે એમ કહીએ કે એની માંગમાં ઘટાડો થાય. એટલે આપણે એમ કહીએ કે નાશવંત વસ્તુનું એનાલિસિસ છે, માંગ ડિમાન્ડ એનાલિસિસ એ કેવું છે, સરળ છે. પણ જે આપણે એમ કહીએ કે ટકાઉ વસ્તુઓની જે માંગનું વિશ્લેષણ છે એની જે ભવિષ્યની પરિસ્થિતિ છે એ થોડીક આપણે એમ કહીએ કે અનિશ્ચિત છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે એની માંગનું વિશ્લેષણ એટલા માટે જે જટિલ બને છે કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જે ટકાઉ વસ્તુ છે એની માંગ આપણે એમ કહીએ કે અલગ અલગ રીતે ઊભી થતી હોય છે.
કારણ કે આપણે બેઝિકલી એ પણ જાણીએ છીએ કે નાશવંત વસ્તુઓનું જો વેચાણ છે તે મોટે ભાગે આપણે એમ કેવું છે ચાલુ માંગને પહોંચી વળવા માટે થતું હોય છે. જ્યારે આપણે એમ કહીએ કે ટકાઉ વસ્તુઓનો એનો જથ્થામાં વધારો કરવા માટે પણ એનું ઉત્પાદન થતું હોય છે. એટલે આપણે એમ કહીએ કે ટકાઉ વસ્તુઓની જે માંગ છે એની જે વર્તમાન સમયની જે માંગ છે તે મોટે ભાગે કેવી છે, બે દિશાઓમાંથી આવે છે. બે રીતે અથવા તો બે દિશાઓમાંથી આવે છે. કઈ રીતે? તો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ટકાઉ વસ્તુઓ કે જેની સેવાનો આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળા સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ, લાભ લઈ શકીએ છીએ. તો આપણે એમ કહીએ કે ટકાઉ વસ્તુઓ જે છે તે આપણે સમયાંતરે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એક સમય એવો આવે કે દરેક જે વસ્તુ છે એ ભલે ટકાઉ છે પણ એનું આયુષ્ય નક્કી હોય. તો કોઈ પણ વસ્તુ હોય તો તેનું આયુષ્ય ચોક્કસ નક્કી હોય કે ભાઈ અમુક 2 વર્ષ ચાલે, અમુક 3 વર્ષ ચાલે, અમુક 5 વર્ષ ચાલે, કોઈ બહુ સારી વસ્તુ હોય તો 10 વર્ષ ચાલે. પછી હું થઈ જાય કે નકામી થઈ જાય, નિરુપયોગી થઈ જાય, ઘસાઈને પછી હું થઈ જાય, જૂની થઈ ગયેલી હોય. તો હવે આવી આપણે એમ કહીએ કે અમુક ચોક્કસ સમયાંતરે આવી બજારમાંથી જે વસ્તુઓ ઘસાઈને નિરુપયોગી થઈ જાય તેના સ્થાને આપણે એમ કહીએ કે નવી વસ્તુઓ મૂકવી પડે, ઉત્પાદક પેઢીઓ દ્વારા મુકાતી હોય છે. તો આવી જે માંગ છે તેને આપણે ઘસારા માંગ કહીએ છીએ, ડેપ્રિશિએશન ડિમાન્ડ કહીએ છીએ, અને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ અથવા તો પુનઃસ્થાપન માંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વાહન હોય, દાખલા તરીકે મોટર કાર છે, તો અમુક વર્ષ પછી આપણે એમ કહીએ કે નકામી થઈ જાય તો એની જગ્યાએ નવી કાર એ કંપની બનાવીને બજારમાં મૂકતી હોય છે. કારણ કે અમુક સમયાંતરે બહુ જૂના મોડલ હોય તો એને એની જગ્યાએ નવી નવી આપણે એમ કહીએ કે નવા એકમો મૂકીને બજારમાં પેઢી એ ઘસારા માંગને પૂરી કરતી હોય. અને બીજી જે આપણે એમ કહીએ કે જે ટકાઉ વસ્તુઓ છે કે ઓલરેડી જેટલા પણ એકમોનું પેઢીઓ દ્વારા ઉત્પાદિત ઉત્પાદન થયેલું હોય એના જથ્થામાં ચોખ્ખો વધારો કરવા માટે પણ આપણે એમ કહીએ કે એનું ઉત્પાદન થતું હોય. એટલે આપણે એમ કહીએ કે બજારમાં જે વસ્તુનો જે જથ્થો છે ટકાઉ વસ્તુનો એમાં વધારો કરવા માટે પણ આપણે એમ કહીએ કે પેઢીઓ દ્વારા વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય. તો આપણે એમ કહી શકીએ કે આ પ્રકારની જ્યારે આપણે એમ કહીએ કે અવેલેબલ ઉપલબ્ધ જે જથ્થો છે એમાં ચોખ્ખો વધારો કરવા માટે જે આપણે એમ કહીએ કે વસ્તુનું ઉત્પાદન કરી અને જે વધારો થશે એવી અપેક્ષાએ જ્યારે મૂકવામાં આવતી હોય તો એવા પ્રકારની જે વસ્તુની માંગને આપણે વિસ્તરણ માંગ અથવા તો એક્સટેન્શન ડિમાન્ડ એને આપણે કહીએ છીએ. હવે આપણે એમ કહીએ કે પુનઃસ્થાપન માંગ કે જેને આપણે ઘસારા માંગ કહીએ છીએ અને બીજી બાજુ આપણે એમ કહીએ કે જે વિસ્તરણ માંગ છે આ બંનેની માંગને નક્કી કરનારા પરિબળો જુદા જુદા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે નાશવંત વસ્તુઓ છે એની માંગના અભ્યાસમાં આવું કોઈ વર્ગીકરણ કે વિભાગીકરણ જરૂરી દેખાતું નથી. જ્યારે ટકાઉ વસ્તુઓમાં છે, આપણી ચોપડીમાં એક ઉદાહરણ પણ આપેલું છે ટેબલના સ્વરૂપમાં કે ભાઈ દાખલા તરીકે 1 વર્ષમાં મશીનોની જે માંગ છે તે 1,000 એકમની છે. અને ધારો કે આપણે એમ કહીએ કે એમાં જે ઘસારા માંગ છે એ વાર્ષિક 10% પ્રમાણે વધે છે. એનો મતલબ એવો થાય કે કોઈ પણ મશીન છે તેનું આયુષ્ય ધારો કે 10 વર્ષનું ગણવામાં આવે તો
તો આપણે એમ કહીએ કે દસે દસો સો એટલે દર વર્ષે 10% દરે જો આપણે એમ કહીએ કે મશીનોનું ઉત્પાદન કરવામાં આવે તો 10 વર્ષના અંતે અત્યારનો જે ઉપલબ્ધ જથ્થો છે એટલો ને એટલો ટકી રહે, એટલો ને એટલો સ્ટોક જળવાઈ રહે આપણે એમ કહીએ તો. તો આપણે એમ કહીએ કે દર વર્ષે 1000 પૈકી 100 એટલે દર વર્ષે 100 એકમોનું ઉત્પાદન પેઢીએ ઘસારાને પહોંચી વળવા માટે જે વપરાઈ ગયેલા યંત્રો છે એનો જથ્થો માર્કેટમાં ટકી રહે એટલા માટે જો 1000 મશીનોની માંગ હોય તો 10% પ્રમાણે દર વર્ષે 100, બીજા વર્ષે 120, ત્રીજા વર્ષે આપણે એમ કહીએ કે 142, આ રીતે આપણે એમ કહીએ કે 10% પ્રમાણે ઘસારા માંગ, પુનઃસ્થાપન માંગ પ્રમાણે એની માંગમાં વૃદ્ધિ થતી હોય. અને બીજી બાજુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ અત્યારનો જે જથ્થો છે એમાં વધારો કરવા માટે એટલે કે વિસ્તરણ માંગ, એ ધારો કે આપણે એમ કહીએ કે દર વર્ષે 100 એકમો જેટલી વધતી હોય, તો આપણે એમ કહી શકીએ કે આવી જે ટકાઉ વસ્તુઓ છે તો પહેલા વર્ષેની માંગ ધારો કે 1000 એકમની થાય, બીજા વર્ષે આપણે એમ કહીએ કે 1200 એકમની થાય, ત્રીજા વર્ષે આપણે એમ કહીએ કે 1420 એકમની થાય, ચોથા વર્ષે આપણે 142 વત્તા 100 242 વત્તા આપણે એમ કહીએ કે લગભગ 1660 જેવી થાય. તો આપણે એમ કહીએ કે આ રીતે દર વર્ષે ટકાઉ વસ્તુની માંગમાં ફેરફાર થતો આપણને જોવા મળે છે. ત્રીજી એક વસ્તુ અગત્યની એ છે કે નાશવંત વસ્તુઓની માંગની સરખામણીમાં જે ટકાઉ વસ્તુઓ છે તેની માંગ કેવી છે, વધારે પરિવર્તનશીલ છે, વધારે ફેરફારક્ષમ છે. તેજી હોય, તેજી એટલે આપણે એમ કહીએ કે અસરકારક જે માંગ છે કુલ અર્થતંત્રની એમાં વધારો થાય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાશવંત વસ્તુઓની સરખામણીમાં ટકાઉ વસ્તુઓની માંગ ઝડપથી વધે છે. તો એ ખૂબ અગત્યનો ડિફરન્સ છે કે અર્થતંત્રમાં જ્યારે વ્યાપાર ચક્રીય પરિબળો કામ કરતા હોય એટલે કે તેજી હોય ત્યારે ટકાઉ વસ્તુઓની માંગ એ નાશવંત વસ્તુઓ કરતા વધારે ઝડપથી વધે છે, એટલે કે એનો દર વધારે હોય. તો નાશવંત વસ્તુની માંગ તો 5% પ્રમાણે વધતી હોય તો ટકાઉ વસ્તુઓની માંગ 20% પ્રમાણે વધતી હોય, એનાથી ઉલટું. જો બજારમાં મંદી હોય, મંદીજન્ય પરિસ્થિતિ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાશવંત વસ્તુઓની માંગ 3% પ્રમાણે ઘટતી હોય તો ટકાઉ વસ્તુની માંગ 13% પ્રમાણે ઘટતી હોય. વધારે ઝડપથી ઘટવામાં પણ ઝડપથી ઘટે અને વધવામાં પણ ટકાઉ વસ્તુઓની માંગ એ વધારે ઝડપથી વધે છે. તો આ સંચાલકે જાણવું ખૂબ અગત્યનું છે, કારણ કે સંચાલક કઈ પ્રકારની વસ્તુ બનાવે છે એને ધ્યાનમાં રાખીને એના માંગના નિર્ણયો અલગ અલગ હોય. તો સંચાલક જો આ બધું જાણતો હોય તો જ એ નિર્ણય લઈ શકે કે ભાઈ આપણે જે વસ્તુ બનાવીએ છીએ તે ટકાઉ વસ્તુ છે કે નાશવંત વસ્તુ છે. જો ટકાઉ વસ્તુ હોય તો એને પુનઃસ્થાપન માંગને, ઘસારા માંગને, વિસ્તરણ માંગને ધ્યાનમાં રાખી અને પછી એને માંગનો અંદાજ બાંધવો પડે, માંગની આગાહી કરવી પડે. તો સંચાલક અહીંયા આપણે સંચાલકીય એંગલથી જોવાનું. આપણે FI માં જે જોઈ ગયા તેના શુદ્ધ પ્રકારો, સૈદ્ધાંતિક પ્રકારોના સંદર્ભમાં જોયું. અહીંયા આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણે સંચાલકે વ્યવહારમાં એનો ઉપયોગ કરવાનો છે. ત્યાં એને તફાવત જાણીને ખાલી એને મનમાં નહીં રાખવાનું, પણ એને જયારે આપણે એમ કહીએ કે વાસ્તવિક પરિસ્થિતિમાં જયારે નિર્ણયો લેવાના હોય ત્યારે આ એને એનાલિસિસ બહુ કામ લાગે, આ માંગનું વિશ્લેષણ એને બહુ કામ લાગે. ત્રીજો જે પ્રકાર છે તે છે આપણે એમ કહીએ કે વ્યુત્પન્ન માંગ, એટલે જેને આપણે પરોક્ષ માંગ કહીએ છીએ, અપ્રત્યક્ષ માંગ કહીએ છીએ, જેને આપણે ડિરાઇવ ડિમાન્ડ કહીએ છીએ. અને બીજી છે સ્વતંત્ર માંગ, કે જેને આપણે સ્વાયત્ત માંગ તરીકે પણ ઓળખીએ છીએ, ઓટોનોમસ ડિમાન્ડ ઇંગ્લિશમાં એના.
આપણે એમ કહી શકીએ કે જ્યારે કોઈ એક વસ્તુની માંગ આપણે કોઈ એક વસ્તુની માંગ અર્જ્ય વસ્તુમાંથી ઉદ્ભવતી હોય, કોઈ એક વસ્તુની માંગ જ્યારે અન્ય વસ્તુની માંગમાંથી ઉદ્ભવતી હોય તો તેને આપણે કહીએ છીએ વ્યુત્પન્ન માંગ, પરોક્ષ માંગ, ડિરાઈવ ડિમાન્ડ. એટલે આપણે બીજા અર્થમાં જો કેવું હોય તો એમ કહી શકીએ કે જ્યારે કોઈ વસ્તુ માટેની જે માંગ છે તે કોઈ બીજી વસ્તુ કે જેને આપણે બેઝિક ગુડ્સ કહીએ, જેને મૂળ વસ્તુ કહી શકાય, તેની માંગ સાથે જોડાયેલી હોય તો તેવી માંગને આપણે પરોક્ષ માંગ કહીએ છીએ, અપ્રત્યક્ષ માંગ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે બારી દરવાજાની માંગ છે મકાનોની માંગ પર આધારિત હોય છે. મકાનોની માંગ વધે તો બારી દરવાજાની માંગ વધવાની, બાંધકામ પ્રવૃત્તિ વધે તો સિમેન્ટની માંગ વધે, સ્ટીલની માંગ વધે. આપણે એમ કહીએ કે આ બધી કેવી માંગ છે, વ્યુત્પન્ન માંગ છે. બીજું આપણે એમ કહીએ કે ધારો કે જ્યારે કોઈક વસ્તુની માંગ અન્ય કોઈ વસ્તુની માંગ પર આધાર રાખતી નહીં હોય, આપણે એમ કહીએ કે જયારે કોઈ પણ વસ્તુની માંગ અન્ય કોઈ પણ વસ્તુની માંગ સાથે સંબંધિત ન હોય, કોઈ જાતનો એને રિલેશન નહીં હોય, તો તેવી માંગને આપણે સ્વતંત્ર માંગ કહીએ છીએ. તેવી માંગને આપણે સ્વાયત્ત માંગ કહેવાય છે. તો આપણે એમ કહી શકીએ કે વર્તમાન સમયમાં ભાગ્યે જ આપણને આવી વસ્તુ જોવા મળે, છતાં પણ આપણે એમ કહીએ કે દાખલા તરીકે ચની માંગ છે તો કે ચની માંગ આપણે કઈ કહું છે એમ મૂકી શકીએ સ્વતંત્ર માંગ. પણ એમ તો એકચ્યુઅલી આપણી માનવની જરૂરિયાત છે એટલે આપણે ચ પીએ છીએ. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ભાઈ કે વપરાશની મોટાભાગની જે વસ્તુઓ છે, ખાસ કરીને અનાજ છે, ટૂથપેસ્ટ છે, સાબુ છે, ઉપરેલ છે, આ બધી વસ્તુ કેવી છે, આમ સ્વતંત્ર દેખાય આપણને બરાબર, પણ એકચ્યુઅલી એનો સંબંધ તો છે, માનવ જરૂરિયાત છે એટલે આપણે એની માંગ કરીએ. છતાં પણ આપણે સમજવા પૂરતું આપણે એમ લઈ શકીએ કે આ બધી વસ્તુઓ કેવી છે, બીજી વસ્તુઓ પર આધારિત નથી. અહીંયા આપણે જ્યારે વ્યુત્પન્ન માંગમાં કેવું છે કે કોઈ એક વસ્તુની માંગ અન્ય વસ્તુની માંગમાંથી ઉદ્ભવતી. તો આ બધી જે હું વસ્તુ બોલી ગયો કે સાબુ છે, શેમ્પુ છે, કપડાં છે કે પછી ચ છે, આવી વસ્તુ કેવી છે કે માનવ જરૂરિયાતમાંથી ઉદ્ભવે છે. અને માનવ જરૂરિયાત કેવી છે, માનસિક પરિબળ છે, કોઈ વસ્તુ નથી આમ જોઈએ તો. એટલે આપણે કઈ કહું છે એને સમજવા ખાતર એવું આપણે વિભાગીકરણ કરી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે એવી માંગને આપણે સ્વતંત્ર માંગ કહીએ છીએ. ખાસ કરીને આપણે જો બહુ સ્પષ્ટ રીતે આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે વર્તમાન સમયમાં વસ્તુ જોઈએ કે અન્ય વસ્તુથી સંપૂર્ણ કઈક રિલેટિવ રિલેશન હોય હોય ને હોય રિલેશન હોય કોઈક ને કોઈક રિલેશન હોય. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે આટલો મોટાભાગની જે ઉત્પાદક વસ્તુઓ છે એ ઉત્પાદક વસ્તુઓની માંગ કેવી છે, તો કે ભાઈ દરેક ઉત્પાદક વસ્તુઓની માંગ એ વ્યુત્પન્ન માંગ છે, પરોક્ષ માંગ છે. એમ કહીએ ને કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મશીનની માંગ, તો કે ભાઈ મશીનની માંગ તો કે વ્યુત્પન્ન માંગ છે. કાચો માલ સામાન છે કે યંત્રો છે કે જમીન છે કે શ્રમ છે, ઇવન આપણે એમ કહીએ કે નાણાંની માંગ પણ એ કેવી માંગ છે, પરોક્ષ માંગ. તમામ વસ્તુની જો જમીન છે, મૂડી છે, શ્રમ છે, પછી કાચો માલ સામાન છે, મશીનો છે, પ્લાન્ટો છે, આ બધી માંગ કેવી છે, જેને આપણે ઉત્પાદક વસ્તુઓ કહીએ, બધી માંગ એ પરોક્ષ માંગ છે. કેમ? કારણ કે એના જો આપણે એમ કહીએ કે
એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની જો એ ઉત્પાદક વસ્તુની માંગ વધે તો આ બધા જ સાધનોની માંગમાં વધારો થાય છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ બે વચ્ચેનો જે તફાવત છે, ઘણી વખત આપણને એવું પણ જોવા મળે છે કે ખાસ કરીને બે વસ્તુ ઘણી વખત એકબીજાની સાથે સંબંધ ધરાવતો હોય, બરાબર, ધારો કે બે વસ્તુ એકબીજાની સાથે સંબંધિત હોય. પણ આપણે એમ કહીએ કે બીજી વસ્તુ પર જે આધાર એનું પ્રમાણ આપણે એમ કહીએ કે ઘણી વખત ભિન્ન ભિન્ન હોય, બરાબર, એનું આપણે એમ કહીએ કે પ્રમાણ કેવું હોય છે, ભિન્ન ભિન્ન હોય. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મોટર કાર અને એની અંદર વપરાતી બેટરી, તો કે એની વચ્ચેનો સંબંધ કેવો છે, તો કે ભાઈ એક જેમ એકનો છે, એક મોટર કારમાં એક બેટરી લગાડવામાં આવે. એટલે આપણે એમ કહીએ કે બેટરીની માંગનો આધાર કોણ છે, તો આ વ્યુત્પન્ન માંગ છે. જો બેટરીની માંગ એ કેવી છે, પરોક્ષ માંગ, પણ એનો માંગનો મેઇન બેઝ કોણ છે, તો કે ભાઈ મોટર કારની માંગ છે. તો કે એક મોટર કારની માંગ વધે તો એક બેટરીની માંગ વધવાની. એ જ રીતે આપણે એમ કહીએ કે એક રેડિયો બરાબર એક એરિયાની માંગ. એટલે જ્યારે પણ આપણે એમ કહીએ કે આવી જ્યારે એક જેમ એકના સંબંધમાં સંબંધિત એવી વસ્તુઓની માંગ નો જ્યારે આપણે વાત કરતા હોઈએ, ત્યારે એના કોઈ અલગ નિર્ણાયક પરિબળો નથી. જે મૂળ વસ્તુ છે, મૂળ વસ્તુની માંગના જે નિર્ધારક પરિબળો છે, એ જ એને સાથે સંબંધિત વસ્તુની માંગના નિર્ણાયક પરિબળો બને છે. મેં કીધું તેમ બેટરીની કેટલી માંગ થશે એનો આપણે અલગથી વિચાર કરવાની જરૂર નથી. મોટર કારની માંગને જે નક્કી કરનારા પરિબળો છે એ જ બેટરીની માંગને નક્કી કરનારા પરિબળો છે. બીજું, ઘણી વખત આપણે જાણીએ છીએ કે કોઈક વસ્તુ જે છે તે ઘણા બધા ઉપયોગમાં આવતી હોય, અને આપણે એમ કહીએ કે એનો જે મૂળ વસ્તુમાં એનો ઉપયોગ વધારી ઘટાડી શકાતો હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જે મૂળ વસ્તુ છે એની માંગને આધારે આધારિત વસ્તુઓની જે માંગની ગણતરી છે એ હંમેશા કરી શકાતી નથી. ફરી પાછું, જો કોઈ એવી વસ્તુ હોય કે જે ઘણા બધા ઉપયોગ ધરાવતી હોય, એટલે આપણે એમ કહીએ કે ધારો કે લોખંડ છે, બરાબર છે, લોખંડ છે કે લાકડું છે, કોઈ પણ આપણે ઉદાહરણ લઈ શકીએ, ઇવન પ્લાસ્ટિક છે, આપણે એમ કહીએ લોખંડ છે, પ્લાસ્ટિક છે, રબર છે, ઇવન કોલસો છે, તો આ બધી વસ્તુઓ કેવી છે, એ ઘણા બધા મલ્ટીપલ યુઝમાં આવે. એ રીતે વીજળી પણ લઈ શકીએ આપણે, એના ઘણા બધા ઉપયોગો છે. તો આપણે એમ કહીએ કે અહીંયા એવું કહેવા માંગે છે, અહીંયા આપણે એમ કહીએ કે પરોક્ષ માંગ ને પ્રત્યક્ષ માંગની આપણે ચર્ચા કરી છે, વ્યુત્પન્ન માંગ અને સ્વતંત્ર માંગની ચર્ચા કરીએ. એટલે અહીંયા આપણે એમ કેવું માંગીએ છીએ કે જે આધારિત વસ્તુ છે એ આધારિત વસ્તુની જ્યારે માંગનો આપણે અંદાજ કરતા હોઈએ, ત્યારે મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને એનો આપણે અંદાજ બાંધી શકતા નથી, એનો અંદાજ ગણતરી કરી શકતા નથી. ધારો કે આપણે એમ કહીએ કે બ્રિજ બનાવવામાં લાકડાનો ઉપયોગ થાય, બરાબર, પુલ બનાવવામાં આપણે એમ કહીએ કે લાકડું વપરાય, લોખંડ પણ વપરાય, તો આપણે એમ કહીએ કે એવું જરૂરી બી નથી કે ભાઈ પુલ બનાવવો એટલે લાકડાથી જ બનાવવો, બરાબર, આપણને અલગ અલગ પ્રકારના પુલો દેખાય, લાકડાથી બનેલા જોવાય, પ્લાસ્ટિકથી બનેલા જોવાય, કાચથી બનેલા પુલો જોઈએ છે આપણે અત્યારના મોડર્ન ટેકનોલોજીમાં, લોખંડથી બનેલા હોય, આરસીસીના બનેલા હોય, કેટલા બધા વેરિયસ ટાઈપ. તો આપણે જયારે કહીએ કે લાકડાની જયારે આપણે માંગની વાત કરતા હોઈએ, ત્યારે આપણે એમ કહી શકીએ કે પુલમાં લાકડાનું પ્રમાણ તો વધારી ઘટાડી શકાય છે. બીજું આપણે એમ કહીએ કે લાકડાનો ઉપયોગ ખાલી એક જ નથી કે ભાઈ પુલના બાંધકામમાં જ વપરાય છે એવું જરૂર નહીં, બધા ઘણા બધા ઉપયોગો છે એના. એટલે આપણે જો એવી ગણતરી માંડીએ કે વર્ષ દરમિયાન કેટલા પુલો બનાવવામાં આવશે, અને પછી જો આપણે લાકડાની માંગનો અંદાજ માંડીએ, તો આપણે એમ કહીએ કે ઘણી વખત એ કેવું છે, ગેરમાર્ગે દોરે તેવું સ્ટેટમેન્ટ બની જાય.
એટલે જ્યારે આપણે એમ કહીએ કે આવી જ્યારે ઘણા બધા ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે એની માંગની જ્યારે આગાહી કરવામાં આવે છે ત્યારે એના એક ઉપયોગમાં જે વધારો ઘટાડો છે એને સામે રાખીને આપણે માંગનો અંદાજ મેળવી શકતા નથી. એટલે સંચાલકે આ બાબતનું ખાસ કાળજી રાખવાનું કે ભાઈ જે એ વસ્તુનું ઉત્પાદન કરે છે એની માંગ કયા પ્રકારની છે, પ્રત્યક્ષ છે, પરોક્ષ છે, વ્યુત્પન્ન છે. આપણે એમ કહીએ કે જયારે સંચાલકીય નિર્ણયો લેવાના હોય તેમાં આ વસ્તુ એને બહુ કામ લાગે. ઓકે, હવે પછી આવે છે આપણે એમ કહીએ કે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ, અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે સમગ્ર ઉદ્યોગની માંગ અને પેઢીની માંગ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઉદ્યોગ એટલે આપણને ખબર છે તે બરાબર. ઉદ્યોગ એટલે ઘણી વખત સમાન ગુણી હોય, એક સરખી વસ્તુ હોય, અથવા તો આપણે એમ કહી શકીએ કે એકબીજાની નજીકની અવેજીમાં ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે એ વસ્તુઓને ઉત્પન્ન કરતી જે પેઢીઓ છે એ પેઢીના સમૂહને આપણે ઉદ્યોગ કહીએ છીએ. ઉદ્યોગ એટલે હું તો કે ભાઈ સમાન ગુણી અથવા તો અસમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો જે સમૂહ છે તેને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, એને આપણે ઉદ્યોગ કહીએ છીએ. તો અહીંયા આપણે ખાસ કરીને જોવાનું છે કે ભાઈ સંચાલકીય જે પ્રશ્નો છે એના ઉકેલ માટે આ બે ડિફરન્સ જાણવો ખૂબ જરૂરી છે. ઉદ્યોગની માંગ અને પેઢીની માંગ વચ્ચેનો તફાવત અને બંને વચ્ચેનો સંબંધ એ જાણવો ખૂબ જરૂરી છે. કારણ કે સામાન્ય રીતે પેઢી જ્યારે પોતાની માંગની આગાહી કરતી હોય, પોતાનું કેટલું વેચાણ થશે એનો જ્યારે અંદાજ બાંધતી હોય ત્યારે ઉદ્યોગની માંગના વલણ ખાસ જોઈ. ઉદ્યોગની માંગ કેવી છે, જો દાખલા તરીકે આપણે એમ કહીએ કે કાપડ ઉદ્યોગમાં મંદી ચાલતી હોય તો પેઢીએ સમજી લેવું પડે કે ભાઈ આપણી જો કાપડ ઉદ્યોગમાં જો મંદી છે તો સ્વાભાવિક છે કે આપણે જે કાપડ બનાવીને વેચીએ જ બજારમાં એની પણ મંદી રહેવાની, એની માંગમાં પણ ઓછો ઘટાડો થવાનો છે. આપણે એમ કહીએ કે પેઢી પેતાની વેચાણની આગાહી કોના પરથી કરી શકે, તો કે ભાઈ ઉદ્યોગની માંગનું વલણ કેવું છે, એનો ટ્રેન્ડ કેવો છે, એના આધારે પછી આપણે એમ કહીએ કે પેઢી પોતાના વેચાણનો અંદાજ બાંધી શકે. હવે આપણે એમ કહીએ કે ભાઈ પેઢીની માંગ એટલે હું, તો કે ભાઈ આપણે મેં કીધું તેમ કે ધારો કે સ્ટીલ ઉદ્યોગ છે કે સિમેન્ટ ઉદ્યોગ છે કે કાપડ ઉદ્યોગ છે કે ઓટોમોબાઈલ ઉદ્યોગ છે, ઘણા બધા ઉદ્યોગો છે. ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે સ્ટીલ ઉદ્યોગ છે અથવા કોઈ બી સિમેન્ટ ઉદ્યોગનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. ધારો કે સ્ટીલ ઉદ્યોગ છે તો સ્ટીલ ઉદ્યોગમાં આપણે જાણીએ છીએ કે ઘણી બધી કંપનીઓ છે અંદર, કે ભાઈ ટાટા કંપની છે, ટાટાની જે બ્રાન્ડ છે તેને આપણે ટિસ્કો કહીએ છીએ, પછી એસઆર સ્ટીલ છે, મિત્તલ આર્સેલર સ્ટીલ છે, જિંદાલ સ્ટીલ છે, ઘણી બધી કંપનીઓ છે કે જે સ્ટીલ બનાવે છે. તો આપણે એમ કહીએ કે આ ઘણી બધી પેઢીઓ પૈકીની કોઈક એક પેઢીની જે સ્ટીલની માંગ છે એને આપણે કહીએ છીએ પર્ટિક્યુલર પેઢીની માંગ. કે ભાઈ ટિસ્કોની માંગ, તો કે ભાઈ આખા વર્ષ દરમિયાન સ્ટીલની 500,000 ટનની જો માંગ હોતી હોય તો આપણે એમ કહી શકીએ કે એ પેઢીની માંગ બને. ઉદ્યોગની માંગ એટલે હું, તો કે ભાઈ પેઢીની જે માંગ છે એ બધી માંગનો આપણે જ્યારે સરવાળો કરીએ, ઓલ ઓવરનો એગ્રીગેશન કરીએ, એનું ટોટલ કરીએ તો આખા ઉદ્યોગની માંગ આપણને મળે. કે ભાઈ દાખલા તરીકે આપણે એમ કહીએ કે ટાટા સ્ટીલ કંપની છે ટિસ્કો, એની માંગ 10,00,000 ટનની છે, એસઆર સ્ટીલની માંગ છે 20,00,000 ટનની છે, જિંદાલ સ્ટીલની માંગ છે 50,00,000 ટનની છે. તો આ બધાનો જ્યારે આપણે સરવાળો કરીએ તો આપણને જે મળે તેને આપણે ઉદ્યોગની, સ્ટીલ ઉદ્યોગની કુલ માંગ કહીએ છીએ. હવે આપણે એમ કહીએ કે વિભિન્ન પ્રકારની જે વસ્તુઓ છે એને બનાવતા ઉદ્યોગો, ભલે એક જ ઉદ્યોગની જે પેઢીઓ છે
એ જે વસ્તુઓ બનાવે છે એમાં નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય, બરોબર? દાખલા તરીકે આપણે ટૂથપેસ્ટ ઉદ્યોગની વાત કરીએ અથવા તો સાબુ ઉદ્યોગની વાત કરીએ, તો ટૂથપેસ્ટમાં જોઈએ છે તો આપણે એમ કહીએ કે ઘણી બધી પેઢીઓ આપણે એમ કે ટૂથપેસ્ટ બનાવે છે, બરાબર? તો એમાં કોઈકની આપણે એમ કહીએ કે ટૂથપેસ્ટનો કલર, એટલે કે જે આપણે અંદરથી જે ટૂથપેસ્ટ નીકળે છે, કોઈકની વ્હાઈટ હોય તો કોઈકની યલો હોય, કોઈકની પિંક હોય તો કોઈકની આપણે એમ કહીએ કે ગુલાબી હોય, કોઈકની લવિંગની સ્મેલ આવતી હોય, તો આપણે એમ કહીએ કે આ એકબીજાની કેવી છે, નજીકની અવેજી વસ્તુઓ છે, વિભિન્ન પ્રકારની ટૂથપેસ્ટ. પણ આપણે એમ કહીએ કે ટૂથપેસ્ટ ઉદ્યોગ ને સાબુ ઉદ્યોગ આ બે વચ્ચે તફાવત છે. પણ એ લોકો એકબીજાથી દૂરની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરે છે. રાઉટર અત્યારે તો અહીંયા મૂકી દઈએ આપણે. હા, મોટા રૂમ માંથી લઈ લેજે. તો મિત્રો, આપણે આ કેબલ ફિટ કરવા આવેલા છે એટલે અહીંયાથી અટકીએ આપણે. હા, ઇન્ટરનેટ કનેક્શન માટે આવેલા છે, અહીંયાથી આપણે અટકીએ આજે. હા કે સર, ચાલો આપણે, હા મળીએ.